સુરતમાં સતત લૂંટેરી દુલ્હનના કારનામા સામે આવી રહ્યા છે ત્યારે સુરતના સરથાણામાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા યુવાનના જે યુવતી સાથે લગ્ન થયા હતા તે યુવતી લગ્નના ચાર મહિનામાં યુવકના ઘરેથી દાગીના અને રોકડ રૂપિયા લઈને ફરાર થઈ જતા રત્નકલાકાર યુવાને ફરિયાદ કરતા પોલીસે આ મહિલાની ધરપકડ કરી હતી જો કે આ મહિલા અન્ય એક યુવાન સાથે પણ આ જ પ્રકારની છેતરપિંડી કરવા સાથે વતનમાં પણ આવી અને આ ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત પણ કરી છે લગ્ન કરી લોકોને લૂંટીને દુલ્હન ભાગી છૂટવાની એક ફરિયાદ સામે આવી છે ત્યારે આવી દુલ્હનનો ભોગ સુરતમાં પણ અનેક લોકો બની રહ્યા છે ત્યારે સુરતના વધુ એક યુવાને લગ્નના બે મહિના ઘરમાં લગ્ન માટે રાખેલ દાગીના અને રોકડા લઈને ભાગી જવાની ઘટના સામે આવી છે સુરતના સરથાણામાં શ્યામધામ રોડ પર સાંઈકૃપા સોસાયટીમાં રહેતા નરેશ પોપટ સિયોરા જેઓ રત્ના કલાકાર છે જોકે તેમના સંબંધી હસમુખભાઈ સુરતમાં દુકાન છે જોકે તેમની દુકાને ખરીદી કરવા આવતી મૂળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેડ થાનાના બાનાયત ગામની વતની મમતા સાથે સંપર્કમાં આવ્યા બાદ લગ્ન થયા હતા જોકે લગ્ન આજથી ચાર માસ પહેલા 4 ફેબ્રુઆરીના રોજ વાડીમાં લગ્ન કરી લીધા હતા ત્યારબાદ તેઓ સારી રીતે રહેવા પણ લાગ્યા હતા 7 એપ્રિલના રોજ નરેશની ફોઈની દીકરીનું મામેરું હોય નરેશના પિતાએ 30 ગ્રામનું મંગળસૂત્ર બનાવડાવ્યું હતું તેમજ ઘરમાં બીજા ઘરેણા અને રોકડા 1,50,000 રૂપિયા પણ હતા તારીખે 25 માર્ચની રાત્રે મમતા ઘરમાંથી ઘરેણા અને રોકડ મળીને 4,50,000 રૂપિયા લઈને નાસી ગઈ હતી જોકે લગ્નના એક મહિનામાં અપરણિતા ભાગી છૂટતા આ મામલે યુવાને સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસ આ મામલે તપાસ શરૂ કરી હતી જોકે આ મહિલા પોલીસની પકડમાં આવતા સમગ્ર ઘટનાનો ભેદ ખુલી ગયો હતો પોલીસ આ મામલે યુવાનની ફરિયાદ દાખલ કરી આ યુવતીની પૂછપરછ કરતા તેણે રૂપિયા માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો જો કે આ મહિલાએ પહેલા પણ એક યુવાન સાથે લગ્ન કર્યા બાદ માત્ર 15 દિવસમાં જ ડિવોર્સ લઈ લીધા હતા ડિવોર્સ બાદ મમતાએ પહેલા પતિ પાસેથી 3.5 લાખ રૂપિયા પણ લીધા હતા ત્યારબાદ વતનમાં પણ એક યુવાન પાસે રૂપિયા પડાવવા માટે તેના વિરુદ્ધ પણ લગ્ન બાદ ત્રાસ આપવાની ફરિયાદ કરવામાં આવી છે જો કે આ મહિલા કોઈ એજન્ટ વગર જાતે આ કાંડ કરતી હોવાનું પોલીસ સામે કબૂલાત કરતા પોલીસે આ મામલે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અને આ મહિલાએ કેટલા લોકોને છેતર્યા છે તે દિશામાં પણ સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્યામધામ રોડ નજીક એક નરેશભાઈ પોપટભાઈ સિહોરા નામના વ્યક્તિ રહે છે એમણે મહારાષ્ટ્રની એક યુવતી મમતા દોરાણી સાથે આશરે 4-1 મહિના પહેલાં લગ્ન કરેલા હતા આ મમતા દોરાણી લગ્ન બાદ નરેશભાઈના ઘરે 1-1.5 માસ જેટલો સમય રહેલી અને પછી મોકો મળતા ઘરમાંથી 3-1 લાખ રૂપિયાના સોનાના દાગીના અને 1.5 લાખ રૂપિયા લઈને ભાગી ગયેલી અને ત્યારબાદ પરત નહીં આવેલી તો આ બાબતની ફરિયાદ નરેશભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં આપેલી તપાસ દરમિયાન પોલીસને આ ફરિયાદ બાબતે તથ્ય જણાતા આરોપી મમતાબેન દોરાણી જે છે એની અટકાયત કરીને આગળની તપાસ સરથાણા પોલીસે હાથ ધરેલ છે હા એટલે વરાછામાં જે ઘટના બની છે એમાં તો આખી લગ્ન કરાવવા માટે જે દલાલોનું જે ગેંગ કામ કરતી હોય છે એ રીતની હકીકત વરાછા પોલીસ સ્ટેશનમાં તપાસ દરમિયાન જણાયેલી છે આમાં આ જે મમતા છે એ મમતા પોતે જ વ્યક્તિ એક ચીટર ટાઈપનું વ્યક્તિત્વ ધરાવે છે એણે અગાઉ એક લલિત નામના ઈસમ સાથે પણ લગ્ન કરેલા હતા અને લગ્ન બાદ ખાલી ટૂંકા ગાળામાં એ પોતે એના ત્રાસ આપે છે અને એ બાબતની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે એવી ધમકીઓ આપીને લલિત નામના ઈસમ પાસેથી 1 લાખ રૂપિયા લઈને એને ડિવોર્સ લીધેલા ટૂંકા ગાળામાં અને ત્યારબાદ આ નરેશ સિહોરાનો પણ એ રીતે જ તોડ કરવા માટે એને ફરીથી નરેશ સિહોરા સાથે લગ્ન કરેલા અને ટૂંકા ગાળામાં ઘરેથી દાગીના અને જે રોકડ રકમ હતી ટોટલ 4.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે એ લઈને ભાગી ગયેલી અને એવું પણ જાણવા મળેલું છે કે એને મહારાષ્ટ્રની જ્યાં એનું વતન છે એમાં પણ આ વ્યક્તિના વિરુદ્ધમાં કંઈક ત્રાસ આપતો તો એવી કંઈક અરજી કરેલી છે એવું જાણવામાં આવેલું છે